સુરતમાં વેલેન્ટાઇન્સ ડેના બે દિવસ પહેલા એકતરફી પ્રેમમાં ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા વેકરિયા નામક યુવતીના ઘર બહાર જ તેમની હત્યા કરી હતી. ગ્રીષ્મા જે સોસાયટીમાં રહેતા હતા તેની બહાર બનેલી આ ઘટનાનો આસપાસના લોકોએ વિડીયો ઉતાર્યો હતો, જે જોતામાં સોશિયલ મીડિયામાં ચારેકોર શેર થવા લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અને બનાવની ગંભીરતાના કારણે સરકાર પર એક્શનમાં આવી ગઈ હતી. સરકારે ઝડપી ન્યાય આપવાનો દિલાસો આપ્યો હતો, પણ હત્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં સાંપ્રદાયિક એંગલ સાથે શેર કરાયું હોવાનું બીબીસીની તપાસમાં સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર ગ્રીષ્માની હત્યા વખતનો એક વિડીયો જુદી જુદી માહિતી સાથે શેર થઈ રહ્યો છે. આ વિડીયો લવ જિહાદ તેમજ બળજબરીથી ધર્માંતરણ જેવા મુદ્દા સાંકળીને મોટા પાયે શેર કરાયો હતો. દેવ કટોચ નામના એક યુઝરે ફેસબુક પર આ વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે શું આ છોકરી સાથે બરાબર થઈ રહ્યું છે? એક મુસ્લિમ છોકરાએ હિન્દુ બનીને હિન્દુ છોકરી સાથે પ્રેમ કર્યો અને પછી છોકરીને મુસ્લિમ બનાવવાનો પ્રયત્ન કર્યો, છોકરીએ ના પાડી તો બે મુસ્લિમોએ ભેગા મળીને છોકરીની હત્યા કરી નાખી. આ સિવાય પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ભાઈઓ ક્યાં સુધી આ રીતે આપણી હિન્દુ છોકરીઓને કપાવવા દઈશું, અત્યારે જ સમય છે, જાગી જાઓ. આ જ વિડીયો યોગ કુશવાહા નામના એક યુઝરે પોસ્ટ કર્યો છે. યોગ કુશવાહા અને દેવ કટોચ દ્વારા શેર કરાયેલ વિડીયો અને તેની કેપ્શન સમાન છે. ફેસબુક પર આ બંને એકલા નથી જેમણે એકસરખી કેપ્શન સાથે આ વિડીયો શેર કર્યો હોય. એવા અનેક લોકો હતા જેમણે આ વિડીયો શેર કર્યો હતો, જોકે બાદમાં ઘણા બધા યુઝરોએ તે ડિલીટ કરી નાખ્યો હતો, જ્યારે કેટલાક યુઝરોની પ્રોફાઇલ પર આ પોસ્ટમાં હાલમાં પણ જોવા મળી શકે છે. ફેસબુક સિવાય ટ્વિટરનો પણ આ ખોટી માહિતી પ્રસારમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો અને કેપ્શન મહદઅંશે એક સરખા જ છે. આ પરથી બે સંભાવનાઓ સામે આવે છે. પહેલી, કે આ તમામ લોકોએ આયોજનપૂર્વક આ વિડીયો શેર કર્યો હશે, અથવા તો સોશિયલ મીડિયા પર જોવા મળેલી પોસ્ટની ખરાઈ કર્યા વગર તેમણે ફોરવર્ડ કર્યું. આ બંને સંભાવનાઓ પરથી શીખવા મળે છે કે સોશિયલ મીડિયા પર જોવા મળતી તમામ વસ્તુઓની ખરાઈ કર્યા વગર તેના પર ભરોસો ન કરવો જોઈએ અને શેર ન કરવું જોઈએ. તો હકીકત એવી છે કે 12 ફેબ્રુઆરીએ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા ગ્રીષ્મા નંદલાલ વેકરિયાની તેમની સાથે જ અભ્યાસ કરતા ફેનિલ ગોયાણી નામના એક યુવકે હત્યા કરી નાખી હતી. કામરેજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર 20 વર્ષીય ગ્રીષ્માને છેલ્લા એક વર્ષથી કાપોદ્રા વિસ્તારમાં રહેતા ફેનિલ ગોયાણી નામના યુવક હેરાન કરતા હતા. ગ્રીષ્માએ આ અંગે તેમના પરિવારને પણ જાણ કરી હતી. પરિવારજનોએ અગાઉ પણ ફેનિલ સાથે વાત કરીને હેરાન ન કરવા કહ્યું હતું. ગઈ શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ફેનિલ ગ્રીષ્માના ઘર પાસે આવ્યા હતા, જેની જાણ થતાં ગ્રીષ્માએ તેમના ભાઈને આ અંગે કહ્યું હતું. જોકે ઉશ્કેરાયેલા ફેનિલ દ્વારા ગ્રીષ્માના મોટા પપ્પા અને તેમના ભાઈને પણ હાથ પર ચપ્પુ મારવામાં આવ્યું હતું. આ બંને પર હુમલો કરાતા તેમને છોડાવવા માટે ગ્રીષ્મા વચ્ચે પડ્યા હતા, જેથી ફેનિલે તેમને પણ પકડી લીધા હતા. ગુસ્સામાં બે લોકો પર ચપ્પુ ફેરવી દીધા બાદ ફેનિલે ગ્રીષ્માને પકડીને તેમના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું, જેથી તેઓ ઢળીને જમીન પર પડી ગયા હતા. વિડીયોમાં ફેનિલ પોતાના હાથમાં ચપ્પુ રાખીને એક ખિસ્સામાંથી પડીકી કાઢતા નજરે પડે છે અને તેમાંથી કોઈક વસ્તુ કાઢીને ખાતા દેખાય છે. પોલીસ ફરિયાદમાં તેને ઝેરી દવા જેવો પદાર્થ કહેવામાં આવ્યો છે. આમ કર્યા બાદ પોલીસ આવી જતા ફેનિલે ચપ્પુ વડે પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.